નમસ્તે દોસ્તો, જો તમારે ધંધો કરવો છે અને એના માટે ઓછા વ્યાજે રૂપિયા જોઈએ છે તો 2 લાખ રૂપિયા સુધીની રકમ તમને સરકાર દ્વારા મળી રહી છે અને આ રકમ બીજી બધી લોન યોજના કરતાં સાવ ઓછા વ્યાજ દરમાં આપવામાં આવે છે. હવે આ વિડીયોમાં આપણે જોશું કે આમાં તમને યોજનાનું નામ, એનો હેતુ, સાથે સાથે તમને કેટલા રૂપિયા મળશે, એની લોન મેળવવા માટે પાત્રતા કઈ કઈ જોશે, એની લાક્ષણિકતા, સાથે સાથે કેવી રીતે અરજી કરી શકશો અને ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, આ તમામ વિગત આપણે આ વિડીયોમાં જોશું. એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. સૌથી પહેલા વાત કરીએ દોસ્તો, તો આ યોજનાનું નામ છે ન્યૂ સ્વર્ણિમ લોન યોજના. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NBC FDC દ્વારા આ યોજના છે એ શરૂ કરવામાં આવી છે. મહિલાઓને આ યોજનામાં ઓછા વ્યાજ દરે 2 લાખ રૂપિયા સુધીની લોન રકમ પૂરી પાડવામાં આવે છે. મહત્વનું છે દોસ્તો, યાદ રાખજો, આ યોજના ખાસ મહિલાઓ માટે બહાર આપવામાં આવી છે અને આ યોજનાનો લાભ લઈ પોતાનો વ્યવસાય શરૂ કરી મહિલા પોતાની અને પોતાના સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. અત્યારે તમે જાણો છો મહિલાઓ કેટલી આગળ ને આગળ વધે છે, તો આ બાબતે સરકાર પણ પાછળ નથી રહી અને સરકાર પણ મહિલાઓને સપોર્ટ કરવા માટે ઓછા વ્યાજની લોન આપવા માટે તૈયાર છે અને મહિલાઓ સાથે સાથે ધંધો પણ કરી શકશે અને શિક્ષણ માટે, આવાસ માટે કે પોતાની આરોગ્ય સુવિધાઓ માટે પણ તે લોન લઈ શકે છે. હવે વાત કરીએ દોસ્તો, તો આ લોન મેળવવા માટે તમારી પાત્રતા શું હોવી જોઈએ, તમે કેટલાક પાત્રતામાંથી ખરા ઉતરો તો તમને આ લોન મળશે. એમાં સૌથી પહેલું તો છે કે વિચરતી કે વિમુક્ત જાતિની મહિલા હોવી જોઈએ. હવે વિચરતી કે વિમુક્ત જાતિ એટલે જો આ બધી જાતિ જે અહીંયા જણાવેલી છે, આ જે 28 જાતિ છે એ વિચરતી જાતિમાં સમાવેશ થાય છે અને વિમુક્ત જાતિ, આ જે 12 જાતિ છે એનો વિમુક્ત જાતિમાં સમાવેશ થાય છે. જો આ જાતિમાં તમારું નામ આવતું હોય, તમે આમાંથી કોઈ પણ જાતિમાં આવતા હો, તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. દોસ્તો બીજું કે 1/4/2018 આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા 3 લાખ સુધીની હોવી જોઈએ. એટલે તમારી વાર્ષિક આવક છે એ 3 લાખ સુધી હોવી જોઈએ, એનાથી વધારે ના હોવી જોઈએ. અને જો 1.5 લાખની આવક મર્યાદા છે તો તમને કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા 50% રકમ છે એ ફાળવવામાં આવશે. હવે અરજદારની ઉંમર પણ આમાં નક્કી કરવામાં આવી છે. જો જ્યારે તમે અરજી કરો છો ત્યારે તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ. એટલે કે 21 થી 50ની અંદર તમારી ઉંમર હોવી જોઈએ તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો, અરજદારે કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે. માનો કે તમે કોઈ પણ બ્યુટી પાર્લરનો ધંધો કરવા માંગો છો મહિલાઓ માટે, તો એને બ્યુટી પાર્લરનો કુશળતા હોવી જરૂરી છે, એનો કોઈ સર્ટિફિકેટ છે કે કોઈ આવડત હોવી જરૂરી છે. હવે અરજદારે લોન મેળવવા માટે એના યોગ્ય જામીન પણ આપવાના રહેશે. મહત્વનું છે દોસ્તો, આ યોજનામાં મહિલાઓ વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકે છે. આ યોજનાની લાક્ષણિકતાઓની વાત કરીએ તો તમને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની રકમ મળશે. હવે કોર્પોરેશનની જે સામાન્ય લોન યોજનાની તુલનામાં આ યોજનાનો જે વ્યાજદર છે એ ખૂબ જ ઓછો છે. હવે આનો વ્યાજદર કેટલો છે, તો આનો વ્યાજદર વાર્ષિક 5% છે એ તમારે આપવાનો રહેશે. અને આ વ્યાજદર જે 5% છે, આ ઉપરાંત મહિલાઓએ મહત્તમ 8 વર્ષ સુધી દર 3 મહિનાના હપ્તામાં આ લોન છે તમારે ચૂકવવાની રહેશે. હવે આગળ વાત કરીએ દોસ્તો, તો લોનની રકમમાં 95% છે એ રાષ્ટ્રીય નિગમ આપશે અને 5% છે એ રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીને આપવામાં આવશે અને એમ કરીને કુલ 2 લાખ રૂપિયા સુધીની રકમ છે એ લાભાર્થીને લોન પ્રાપ્તે મળશે. હવે વાત કરીએ તો આ ન્યૂ સ્વર્ણિમ યોજનામાં તમે અરજી કેવી રીતે કરશો, તો દોસ્તો એની એક ઓફિશિયલ વેબસાઇટ છે, મેં અહીંયા લખેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક પણ આપી દઈશ, એટલે ત્યાંથી તમે ડાયરેક્ટ ત્યાં રીડાયરેક્ટ થઈ શકશો. હવે આ વેબસાઇટ છે gnbcd.online.gujarat.gov.in/. હવે આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને સાથે સાથે જો તમારે આના માટે હજુ કોઈ વધારે માહિતી જોઈએ છે તો અહીં એનો ટોલ ફ્રી નંબર છે, તમે નોટ કરી લેજો અને ત્યાં તમે આની માહિતી મેળવી શકશો. હવે વાત કરીએ તો જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો, તો ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. એક તો આમાં જે વિચરતી અને વિમુક્ત જાતિની લિમિટેશન છે, એટલા માટે તમારે જાતિનું પ્રમાણપત્ર સાથે રાખવાનું, સ્કેન કરેલો ફોટો,
સાઇન, તમારા બેંકની પાસબુકનો પહેલા પેજનો ફોટો પાડી લેવાનો, એટલે તમારી બેંકની માહિતી, આવકનો દાખલો, કારણ કે આમાં 3 લાખ સુધીની આવક મર્યાદા છે, એટલા માટે તમારો આવકનો દાખલો, તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિ, અને જો અભણ હોય અને તો પણ આ લોનનો લાભ લેવો હોય તો એનો જન્મ તારીખનો દાખલો સાથે રાખવાનો, અને તમારા રહેઠાણના પુરાવા માટે કોઈ પણ વસ્તુ ચાલે, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે લાઇટ બિલ, આ કોઈ પણની આ બધી જે ડિટેલ છે તમારી સ્કેન કરી અને સાથે રાખવી, અને પછી તમે ઓનલાઈન એપ્લાય આસાનીથી કરી શકો છો. તો દોસ્તો, આ હતી સરકારની સ્વર્ણિમ યોજના વિશે, ન્યૂ સ્વર્ણિમ યોજના વિશેની માહિતી. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, અને તમારે આગળ કઈ કઈ યોજનાની માહિતી જોઈએ છે તો નીચે કમેન્ટ કરો, અને વિડીયોને જેમ બને એમ શેર કરો. થેન્ક યુ.